રાપર તાલુકાના ગાંગોદર વિસ્તારમાં 39 મોરના મૃત્યુ સંદર્ભે ગુનેગારોને પકડવા લોકોની માંગ. સાંસદ વિનોદ ચાવડાએ પણ સ્થળની મુલાકાત લીધી. રાપર તાલુકાના ગાંગોદર ગામે અને વિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષી મોરના ઝેરી ગૌ ચણતા મૃત્યુ થતા આ પંથકમાં અને સમગ્ર જિલ્લામાં હાહાકાર મચી ગયો છે. તારીખ 3/10/2018 સુધી ગુનેગારોને ઝડપી પકડવા માટે પોલીસ તથા વન વિભાગને જીવદયા પ્રેમીઓએ મહોલત આપી છે, નહીતર ઉપવાસ આંદોલન છેડવામાં આવશે. કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ આજે સ્થળ ઉપર જઈ લોકોને મળ્યા અને તંત્રને રજૂઆત કરી હતી. માસાપુરા ન્યૂઝના નવીન મહેતાએ સાંસદ વિનોદભાઈ સાથે મોબાઈલ ઉપર વાત કરી પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. આ વાતચીતનો ઓડિયો રેકોર્ડિંગ પ્રસ્તુત છે. જી નવીનભાઈ, આપણે જાણીએ છીએ કે જે થોડાક દિવસો પહેલા એક વિકૃત પ્રકારના માણસોએ જે કૃત્ય કર્યું છે અને ખાસ કરીને રાષ્ટ્રીય પક્ષી એવા અનેક મોરોનું જે રીતે મૃત્યુ થયું છે, એ આજે જાતે હું ત્યાં સ્થળ ઉપર ગયેલો હતો અને ગાંગોદર પાસેની આ ઘટના છે. અને જયારે ઘટના બની એના બીજા જ દિવસે સવારે મને ખબર પડતા જે ફોરેસ્ટના અધિકારીઓ સાથે મેં વાત કરેલ અને તપાસ ચાલુ હતી અને વધારાનું જાણવા મળતા કે હજી પણ કાર્યવાહી એનામાં આગળ વધી નથી, ત્યારે આજે સ્થાનિક લેવલ સુધી હું ગયો હતો અને સાથે પોલીસની ટીમને પણ જોડે રાખી હતી. અને ખાસ કરીને આજે સવારે એ સીસીએફ ને વાત કરી હતી અને ફોરેસ્ટના સીસીએફ જોડે વાત થઈ હતી મિસ્ટર, અને એમને મેં સાથે સૂચના આપી હતી કે તમે પૂર્વ કચ્છના એસપી સાથે વાત કરો અને એસપી સાહેબ સાથે વાત કરી અને એમણે સ્થાનિક પોલીસને પણ સાથે રાખીને જો આ તપાસ કરવામાં આવે તો જે પ્રકારે આપણે આરોપીઓએ આ કૃત્ય કરેલ છે તો જલ્દીથી એને પકડી પાડી શકાય. અને એસપી સાહેબનો ફોન પણ મને આવ્યો હતો અને એસપી શ્રીએ મને કીધું હતું કે એલસીબીને આ તપાસ સોંપી છે, એટલે કે ફોરેસ્ટ અને એલસીબી બંને સાથે મળી કરીને આની તપાસ કરે છે. અને ગ્રામજનોને પણ વિશ્વાસ અને ખાતરી આપી હતી કે જે રીતે એમની અંદર રહેલો એક આક્રોશ હતો અને એક રાષ્ટ્ર પ્રત્યેની ભાવના, મોર પ્રત્યેની એમનો જે પ્રેમ એ પણ દેખાઈ આવતો હતો, જયારે એમને પણ મેં આશ્વાસન અને વિશ્વાસ અપાયો હતો. અને સાથે એમને પણ કીધું હતું કે તમને જો કોઈ શંકાસ્પદ કોઈ પણ એ પ્રકારનો લાગતું હોય તો સત્વરે તમે જે છે કે ફોરેસ્ટ અને પોલીસના અધિકારી મિત્રોને સંપર્કમાં રહી કરીને એમનો સહયોગ સાંપડશો તો જેથી કરીને જલ્દીથી આપણે એ આરોપીઓને પકડી શકીએ અને એને સજા કરી. જી વિનોદભાઈ, તમે અમારી સાથે વાત કરી માસાપુરા ન્યૂઝ સાથે, ખૂબ ખૂબ આભાર. એ રીતે મોરના સામૂહિક મૃત્યુ સંદર્ભે ગુનેગારો તાત્કાલિક પકડાય અને સજા મળે તેવી સંવેદના સાંસદે બતાવી ગામ લોકોની લાગણીઓ સમજી છે અને પોલીસ તથા વનતંત્રને ઝડપી પગલાં લઈ ગુનેગારોને પકડી પાડવા જણાવ્યું છે. માં ડ્રિંકિંગ વોટર આપણા શરીરમાં મોટા ભાગના રોગ અશુદ્ધ પાણી પીવાથી થાય છે. પૃથ્વી જેમ 80% પાણીથી ઘેરાયેલી છે તેમ આપણા શરીરમાં પણ 80% પાણી છે. શરીરને રોજ પૂરતું અને ચોખ્ખું પાણી મળી રહે તો બીમારી કે રોગ શરીરમાં પ્રવેશતા નથી. 20 લીટર પાણીની બોટલ માત્ર રૂપિયા 20 માં ચોખ્ખું મિનરલ પાણી મેળવવા સંપર્ક કરો 9752201123, 9752201130. સ્થળ માં ગૌશાળા, બાગાયતી ફાર્મ, નર્સરી અને ડ્રિંકિંગ વોટર, સ્વાગત સિટી, શાંતિનિકેતન પ્રાથમિક શાળા સામે, કચ્છ યુનિવર્સિટી ત્રિકોણ, ચંગલેશ્વર મિર્ઝાપર રોડ, ભુજ, કચ્છ.